पॉइंट आठ आँखों की देखभाल केयर ऑफ द आईज। विद्यार्थी मित्रों तमे तमारी आँखों की उचित देखभाल करो ये जरूरी है। आपणे साचवी जोईए आपणी आँखों ने। जो कोई तकलीफ हो तो डॉक्टर पासे जाओ, आँखना डॉक्टर हो एनी पासे जाओ अने आँखों की नियमित तपास करावो। बराबर, जो डॉक्टर आपने सलाह आपे छे कि जे पण सलाह आपेली होय कि तमारे आ नंबरना चश्मा पहेरवाना छे, तमने आ दृष्टिनी खामी छे, दूरनी खामी छे अथवा तो नजीकनी खामी छे, तो जे चश्मानो ए तमने प्रिस्क्रिप्शन लखीने आपे छे अथवा तो सलाह आपे छे ए नंबरना चश्मा पहेरो। बराबर, ए चश्मानो उपयोग करो। હવે આપણને કહેવામાં આવ્યું છે કે આંખો માટે બહુ જ ઓછો અને બહુ જ વધારે પ્રકાશ હાનિકારક છે। તમે અહીં જોઈ શકો છો કે અપૂરતા પ્રકાશને કારણે આપણી આંખો જે છે એ ખેંચાય છે। અહીંયા આપણને દેખાય છે કે ઓછો પ્રકાશ હોય તો આપણી આંખો ખેંચાતી હોય, જ્યારે આપણને પછી માથાનો દુખાવો પણ થાય। જ્યારે જો ઘણો વધારે પ્રકાશ હોય તો શું થાય? તો કે તો તમે જુઓ તો કે સૂર્યપ્રકાશ છે, શક્તિશાળી બલ્બ છે અથવા તો લેસર ટોર્ચ છે, એ આપણી નેત્રપટલને ઈજા પહોંચાડી શકે છે। ઠીક છે, આપણો જે પડદો છે પાછળ, નેત્રપટલ જેને રેટિના કહીએ છીએ, એને નુકસાન પહોંચાડતું હોય છે જો વધારે પ્રકાશ જવા દેવામાં આવે તો। એટલા માટે જ આપણે હમણાં ઓલી પ્રવૃત્તિ કરતા હતા ત્યારે કીધું હતું ને કે લેસર ટોર્ચનો યુઝ નથી કરવાનો, એનો પ્રકાશ તમારે તમારી આંખમાં ડાયરેક્ટ જવા દેવાનો નથી। એટલે સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું ન જોવો। બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો બીજી વાત, તમારી આંખોને તમારે ક્યારેય ચોળવી નહીં। તમે હાથેથી આમ આંખોને ચોળો છો ને એવું નહીં કરવાનું। જો કોઈ ધૂળના કણો અથવા તો તમારી આંખોમાં એવું કંઈ પડી જાય છે, રજકણો જેવું કંઈ, તો સ્વચ્છ પાણીથી તમારી આંખોને ધોવો। બરાબર, એને આપણે સ્વચ્છ પાણીથી ધોવાની, આપણે ક્યારેય એને ચોળવાની નહીં। જો પોતે એમ તમે સ્વચ્છ પાણીથી ધોવો છો છતાં કોઈ સુધારો નથી થતો, જો તેમાં કોઈ સુધારો ન થાય તો ડૉક્ટર પાસે જાઓ। બરાબર, બાકી તો તમારે તમારી આંખોને વારંવાર સ્વચ્છ પાણીથી ધોવાની। ત્યારબાદ યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા આપણે સામાન્ય અંતર રાખીને વાંચવું જોઈએ। કોઈ પણ તમે બુક વાંચો છો તો તમારે એનું સામાન્ય અંતર રાખવું જોઈએ। ક્યારેય પુસ્તકોને આંખોને એકદમ નજીક નહીં લાવી દેવાની અથવા તો એકદમ દૂર રાખીને નહીં વાંચવાનું, આમ સામાન્ય અંતર હોવું જોઈએ। કેટલું આપણે વાત કરી હતી, લગભગ 25 સેન્ટીમીટર જેટલું। બરાબર, હવે તમે ધોરણ 6માં સમતોલ આહાર વિશે શીખ્યા છો, રાઈટ? જો આહારમાં અમુક ઘટકોની ઉણપ હોય તો આંખોને પણ સહન કરવું પડે છે। ભોજન સામગ્રીમાં વિટામિન ઈની ઉણપ એ આંખોની ઘણી મુશ્કેલીઓ માટે જવાબદાર છે। તે બધામાં સૌથી સામાન્ય જે છે એ રતાંદણાપણું છે। આથી આપણે આપણા આહારમાં વિટામિન એ યુક્ત ખોરાકના ઘટકોનો સમાવેશ કરવો જોઈએ। રતાંદણાપણું શું છે? તો કે તમને સાંજના સમયે એ દેખાય, કંઈ દેખાય નહીં। બરાબર, જેમ આપણને સૂર્યનો પ્રકાશ વધારે પ્રમાણમાં મળી રહે તો આપણને દેખાય, પણ જેવો સાંજનો એટલે કે રાતનો ટાઈમ આવે તો આપણી દ્રષ્ટિ જે છે એ નબળી પડી જતી હોય છે। બરાબર, જો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સામાન્ય આંખ જે છે આપણી એ કેવી નોર્મલ છે, જ્યારે રતાંદણાપણાની આંખ છે આપણને આંખ ઉપર એક કવર જામી જતું હોય છે, પડદો થઈ જતો હોય છે, જેથી આપણી દ્રષ્ટિ નબળી થઈ જતી હોય છે। આથી આપણે હંમેશા આપણા આહારમાં વિટામિન એ યુક્ત ઘટકોનો સમાવેશ કરવો જોઈએ, એવી જ વસ્તુઓ ખોરાક ખાવો જોઈએ। ત્યારબાદ તમે જુઓ તો કે કાચા ગાજર, બ્રોકલી અને લીલા શાકભાજી જેમ કે પાલક ભાજી કંઈ પણ હોય અથવા તો કોડ લીવર તેલમાં વિપુલ પ્રમાણમાં વિટામિન એ આપણને મળી આવે છે। તો આ બધી વસ્તુઓ લીલા શાકભાજી ખાવા જોઈએ, જેથી આપણી આંખો છે એ દ્રષ્ટિ જે છે એકદમ સારી બને। બરાબર, આપણને ચશ્મા ન આવે, નંબર ન આવે। ત્યારબાદ તમે વાત કરો તો કે ઈંડા, દૂધ, દહીં, ચીઝ, માખણ અને ફળો જેમ કે પપૈયું, કેરી વગેરે પણ વિપુલ માત્રામાં વિટામિન એ ધરાવે છે। તો આવા બધા ફ્રૂટ્સ ને આવી બધી વસ્તુઓ ખાવી જોઈએ જેમાં વિટામિન એ રહેલું છે, જેથી આપણને આપણી આંખોની ખામી દૂર થાય અથવા તો આપણને આંખોમાં કોઈ પણ પ્રકારની ખામી સર્જાય નહીં એટલા માટે। ઓકે, 16.9 ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ વાંચી અને લખી શકે છે। વિઝ્યુઅલી ચેલેન્જ્ડ પર્સન્સ કેન રીડ એન્ડ રાઇટ। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અહીં આપણને દર્શાવેલું છે કે કેવી રીતે જે દ્રષ્ટિમાં ખામી હોવા છતાં એ વ્યક્તિઓ વાંચી અને લખી શકે છે, સેમ આપણી જેમ જ। બરાબર, તો કે જુઓ કેટલાક વ્યક્તિઓ જેમાં બાળકો પણ સામેલ છે જે દ્રષ્ટિથી વિકલાંગ હોઈ શકે છે, વસ્તુઓને જોવા માટે તેમની દ્રષ્ટિ મર્યાદિત હોય છે,
બરાબર, એ લોકો છે ને દ્રષ્ટિથી આપણે જે આંખોથી જોઈ શકીએ છીએ એ લોકો જોઈ શકતા નથી હોતા. કેટલાક વ્યક્તિ તો તમે જુઓ ને તો કે જન્મથી જ બિલકુલ જોઈ શકતા નથી, અને કેટલાક વ્યક્તિ જે હોય તે કે એ કોઈ રોગને કારણે પોતાની દ્રષ્ટિ જે ગુમાવતા હોય છે, કોઈ એક્સિડન્ટ હોય, કોઈ રોગ થયો હોય આંખનો, એના કારણે એ પોતાની દ્રષ્ટિ ગુમાવે છે. તો આવા વ્યક્તિઓ જે છે એ કેવી રીતે બધી વસ્તુઓને ઓળખી શકતા હોય છે, તો કે સ્પર્શ દ્વારા અને અવાજો દ્વારા તે ધ્યાનપૂર્વક સાંભળીને વસ્તુને ઓળખવાનો પ્રયત્ન કરે છે. તેઓ પોતાની બીજી ઇન્દ્રિયોને વધારે તીક્ષ્ણતાથી વિકસાવે છે. જો આપણી એક ઇન્દ્રિય જે આંખની છે, જોવાની ઇન્દ્રિય છે, એ સરખી રીતે કાર્ય ન કરે તો આપણે સ્પર્શની ઇન્દ્રી, બરોબર, પછી ગંધની ઇન્દ્રી, આ રીતે અલગ અલગ ઇન્દ્રિયો વિકસાવીને આપણે બીજા કાર્યો કરી શકીએ છીએ, બધી વસ્તુઓને ઓળખી શકીએ છીએ. એટલે કે એ બીજી ઇન્દ્રિયોને વધારે તીક્ષ્ણ બનાવે છે અને એ પોતાની ઇન્દ્રિયોમાં વિકાસ કરે છે. આ રીતે તે બધી વસ્તુને ઓળખવાનો પ્રયત્ન કરે છે. જો કે તમે જુઓ તો કે વધારાના સ્ત્રોત તેમને પોતાની ક્ષમતાઓ વિકસાવવામાં સક્ષમ કરી શકે છે. આપણે ખ્યાલ છે કે અત્યારે આધુનિક ટેકનોલોજીમાં ઘણા બધા એવા ઇલેક્ટ્રોનિક્સ બધી ટેકનોલોજી વિકસી ગઈ છે કે જેના કારણે આપણે હવે જીવન જીવવામાં સરળતા મળી રહે છે. તો એ જ રીતે તમે જુઓ કે અહીં આપણને ખામીયુક્ત દ્રષ્ટિવાળાઓ માટે બે પ્રકારના સ્ત્રોત વિકસાવવામાં આવેલા છે, જેમ કે અપ્રકાશીય સાધનો અને પ્રકાશીય સાધનો. તો કે આ બંને સાધનોમાં ડિફરન્સ શું છે, એ બંને સાધનો કેવી રીતે ખામીયુક્ત વ્યક્તિઓવાળા એટલે કે ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ માટે યુઝ થાય છે એ આપણે જોઈએ અહીંયા. અપ્રકાશીય સાધનોમાં દ્રષ્ટિ સંબંધી સાધનો, સ્પર્શ સંબંધી સાધનો એટલે કે સ્પર્શની ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને, ત્યારબાદ તમે જુઓ તો કે શ્રવણ સંબંધી સાધનો જે કે સાંભળવાની ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને કરી શકીએ, અને ત્યારબાદ વીજાણુ સાધનોનો સમાવેશ થાય છે એટલે કે ઇલેક્ટ્રોનિક્સ બધી વસ્તુઓ એવા વસ્તુઓનો આપણે યુઝ કરી શકીએ છીએ. તો કે સૌથી પહેલાં આપણે આ બધા સાધનોને વધારે ડીપલી સમજીએ. તો કે દ્રષ્ટિ સંબંધી સાધનો કેવા હોય છે, તો કે એ શબ્દોને મોટા કરી શકે છે, પ્રકાશની યોગ્ય તીવ્રતા પૂરી પાડી શકે છે અને વસ્તુઓને યોગ્ય અંતરોએ તે જોઈ શકે છે. સ્પર્શ સંબંધી સાધનોમાં શું હોય છે, તો કે એમાં ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓને નોંધ કરવામાં, વાંચવામાં અને લખવામાં મદદરૂપ એવી બ્રેઇલ લિપિની લખવાની પાટી અને કલમ એટલે કે સ્ટાઇલસ સામેલ હોય છે. બરાબર, હવે જો અહીંયા આપણે બ્રેઇલ લિપિનો કઈ રીતે યુઝ કરતા હોઈએ છીએ તે આપણે આગળના ટોપિકમાં જોઈશું કે કઈ રીતે આપણે આ પાટીનો યુઝ કરતા હોઈએ છીએ અને આ કલમનો યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ તો કે શ્રવણ સંબંધી સાધનોમાં તમે જુઓ તો કે કેસેટો, ટેપ રેકોર્ડર, ત્યારબાદ બોલતા પુસ્તકો અને બીજા સાધનો સામેલ છે. ત્યારબાદ તમે જોયા હોય તો કે બોલતા કેલ્ક્યુલેટર્સ જેવા વીજાણુ સાધનો પણ ઉપલબ્ધ છે, જેનાથી તમે અનેક પ્રકારની ગણતરી માટેના કાર્યો કરી શકો છો. તમે એમાં જે પણ આંકડો દબાવશો એ આપણને એમાં વોઇસ સંભળાશે, કે જેમ તમે 1 દબાવો તો એમાં તમને સંભળાશે કે 1, 0, 2, એ રીતના તમને ખ્યાલ આવી જશે કે તમે કયો બટન પ્રેસ કરી રહ્યા છો. આ રીતે તમે બોલતા કેલ્ક્યુલેટર્સનો યુઝ કરવામાં આવે છે, જેને આપણે વીજાણુ સાધનોમાં સમાવેશ કરેલો છે. હવે આપણે જોઈએ તો કે બંધ પરિપથ ટેલિવિઝન એટલે કે ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન પણ એક એ વીજાણુ સાધન છે. આમાં આપણે તમે જોઈ શકો છો કે કેવી રીતે એ બંધ પરિપથનો યુઝ કરે છે, જે મુદ્રિત સામગ્રીઓને યોગ્ય રંગ છટાઓના ભેદની માત્રા અને પ્રકાશિતતા સાથે વિસ્તૃત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજકાલ તમે જુઓ ને તો કે શ્રવણ સીડી તથા કમ્પ્યુટર અને વાક્યંત્ર એટલે કે વોઇસ બોક્સ પણ જરૂરી શબ્દોને સાંભળવા અને લખવા માટે ઘણા ઉપયોગી છે. અહીંયા આપણને જેટલે પણ અપ્રકાશીય સાધનોની વાત કરવામાં આવી છે એ તમે જો અંધજન મંડળમાં જાઓ, જે આપણે જામનગરમાં પણ છે, ઓવરબ્રિજ છે ને એ પાસે જ છે, અંધજન મંડળમાં જાઓ ને તો ત્યાં ઘણા બધા આવા વીજાણુ સાધનોનો યુઝ કરાવવામાં આવતો હોય છે અને બધાને શીખવાડવામાં આવતું હોય છે કે કઈ રીતે આપણે બીજી ઇન્દ્રિયો દ્વારા આપણે આટલું સારું, આપણે એક ઇન્દ્રિય ગુમાવી દીધેલી હોય ભલે કંઈ વાંધો નહીં, તો એના તો આપણે બીજી ઇન્દ્રિયો દ્વારા પણ કેટલી બધી એવા કાર્યો કરી શકીએ છીએ, બધી વસ્તુઓને ઓળખી શકીએ છીએ, આપણું જીવન અહીંયા અટકી જતું નથી એવું આપણને ત્યાં સમજાવવામાં આવતું હોય છે. ત્યારબાદ તમે જુઓ તો કે પ્રકાશીય સાધનોમાં એમાં શું હોય છે, દ્વિકેન્દ્રક એટલે કે બાયફોકલ,
દ્વિકેન્દ્રક લેન્સ હોય છે, કોન્ટેક્ટ લેન્સ, રંગીન લેન્સ, વિસ્તૃત કરનાર અને ટેલિસ્કોપ સાધનોનો સમાવેશ થાય છે. જ્યારે લેન્સના સંયોજન તમે જુઓ એ દ્રષ્ટિ મર્યાદાઓને સુધારવા ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રકાશીય સાધન એટલે કે આપણને કોઈ પણ વસ્તુ જે છે એ ઝાંખી દેખાતી હોય તો એને તમે કેવી રીતે ક્લિયર જોઈ શકો છો, એના માટે તમને આ બધા લેન્સનો યુઝ કરાવવામાં આવતો હોય છે. તમે પણ ઘણીવાર જોયું હોય તો કે બધા લોકો ચશ્મા પહેરતા હોય છે, કેમ? કારણ કે એને નંબર આવેલા હોય નજીકના કે દૂરના, તો એના નંબર દૂર કરવા માટે એટલે કે એને સારી વસ્તુ એકદમ ક્લિયર દેખાય એના માટે એ ચશ્મા પહેરતા હોય છે. તો આ રીતે તમે બધા લેન્સનો યુઝ કરીને આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ટેલિસ્કોપ સાધનો એ ચોકબોર્ડ તથા વર્ગ નિદર્શન જોવા માટે ઉપલબ્ધ છે. ઓકે, 16.10 બ્રેઇલ લિપિ શું છે? વોટ ઇઝ ધ બ્રેઇલ સિસ્ટમ? વિદ્યાર્થી મિત્રો, ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ માટે સૌથી વધારે લોકપ્રિય સ્ત્રોત બ્રેઇલ લિપિ છે. જેને પણ દ્રષ્ટિની ખામી હોય છે એને પણ આપણે ભણાવવું હોય, બરાબર, એને આપણે વાંચવાનું લખવાનું શીખવવું હોય તો એના માટે બેસ્ટ જે એની ભાષા કહી શકીએ, જેને દ્રષ્ટિની ખામી છે એના માટે બેસ્ટ ભાષા છે બ્રેઇલ લિપિ. એ લોકોને આના દ્વારા જ શીખવવામાં આવતું હોય છે. તો કે આની શોધ કોને કરી? લુઈસ બ્રેઇલ, જે પોતે એક ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિ હતા, તેમણે ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ માટે એક લિપિ વિકસાવી અને 1821માં તેને પ્રકાશિત કરી. બરોબર, જુઓ અહીંયા લુઈસ બ્રેઇલ વૈજ્ઞાનિક હતા, એના જ નામ ઉપરથી અહીંયા આ લિપિને બ્રેઇલ લિપિ નામ આપવામાં આવેલું છે. ત્યારબાદ તમે જુઓ તો કે આપણી જે અત્યારની વર્તમાન પદ્ધતિ 1932માં અપનાવવામાં આવી. સામાન્ય તમે ભાષાઓ જુઓ, ગણિત તથા વૈજ્ઞાનિક સંકેતો માટે પણ બ્રેઇલ કોડ હોય છે. બ્રેઇલ લિપિનો ઉપયોગ કરીને ઘણી ભારતીય ભાષાઓ આપણે વાંચી શકાય છે. હવે આપણે જોઈએ તો કે આ બ્રેઇલ લિપિ હોય છે શું. બ્રેઇલ લિપિમાં 63 ટપકાની તરાહો એટલે કે પેટર્ન્સ હોય છે, કે જેને આપણે ચિહ્નો પણ કહેતા હોઈએ છીએ. તો એ ટપકાઓ દ્વારા એ લોકો યાદ રાખતા હોય છે. દરેક ચિહ્ન એક અક્ષર, અક્ષરોનું સંયોજન, એક સામાન્ય શબ્દ કે વ્યાકરણ સંબંધી સંકેત રજૂ કરે છે. જેમ તમે બધા એ બી સી ડી આખું એ થી ઝેડ શીખેલા છો, એવું જ આપણને જો અહીંયા બતાવ્યું છે કે એમનો એ કેટલા ટપકા દ્વારા બનતો હોય છે, પછી એમનો જે 1 થી 10 નંબર આંકડા હોય છે એ કેટલા નંબરના ટપકા દ્વારા બનતા હોય છે, એ આપણને અહીંયા દર્શાવવામાં આવેલું છે. તમે જે માઇનસ, પ્લસ, પછી ડિવાઇડ, મલ્ટીપ્લાય આ દરેક સંજ્ઞાઓ દર્શાવો છો તો એ સંજ્ઞા તમે ઓળખી શકો છો, કારણ કે તમે જોઈ શકો છો. પણ જે દ્રષ્ટિની ખામી ધરાવતા હોય છે એ લોકો તો જોઈ શકતા નથી, તો એ લોકો આ ટપકાની મદદથી જ એને યાદ રાખી શકતા હોય છે, લખી વાંચી શકતા હોય છે. બરાબર, ટપકાઓને તમે જુઓ અહીંયા તો કે બે ઊભી હારના ખાનાઓમાં ગોઠવવામાં આવે છે અને દરેક હારમાં 3 ટપકાઓ હોય છે. તો એમાં જેટલા ટપકા હોય એ રીતના એ લોકો યાદ રાખે છે. તમે અહીંયા આપણે એક્ઝામ્પલ આપેલું છે કે થોડા અંગ્રેજી શબ્દો અને થોડા સામાન્ય શબ્દો રજૂ કરવા ટપકાની તરાહો આપણને દર્શાવેલી છે. જુઓ, સી હોય છે તો એમના ઉપર 2 ટપકા હોય એટલે એને સી કહેવાય. ત્યારબાદ એ જે છે, આપણે જે એ કહીએ છીએ, એમાં ઉપર તમે લેફ્ટ સાઈડ જુઓ પહેલું એક જ ટપકું હોય એને એ કહેવાય. ટી કઈ રીતે દર્શાવે છે તો કે અહીંયા 4 ટપકા આપણને દર્શાવે છે. તો આ રીતે એમનો આખો શબ્દ બને છે કેટ. બરોબર, ત્યારબાદ આપણને એન્ડ દર્શાવવું હોય તો એના માટે ટપકા બતાવ્યા, કોમા દર્શાવવું એટલે કે અલ્પ વિરામ દર્શાવવું હોય એના માટે આપણને નીચે 2 ટપકા દર્શાવેલા છે. તો આ રીતે બ્રેઇલ લિપિમાં ઉપયોગમાં લેવાતા ટપકાઓની આપણને પેટર્ન એટલે કે તરાહ દર્શાવવામાં બતાવેલી છે, ઉદાહરણ બતાવેલું છે. હવે આ તરાહોને જ્યારે બ્રેઇલ લિપિની શીટ પર ઉપસાવવામાં આવે છે ત્યારે તેને ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ સ્પર્શ કરીને અક્ષરોને ઓળખે છે. જુઓ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે સ્પર્શ કરેલા હોય, આપણને ઉપસેલા ટપકા પણ દેખાઈ રહ્યા છે. બરોબર, તો આ રીતે સ્પર્શ કરવાનું સરળ બનાવવા માટે ટપકાઓને થોડા ઉપસાવેલા રાખેલા હોય છે જેથી એ લોકો સારી રીતે ઓળખી શકે. ખામીયુક્ત દ્રષ્ટિવાળા લોકો સૌ પ્રથમ અક્ષરોથી બ્રેઇલ લિપિ શીખવાનું શરૂ કરે છે, પછી વિશિષ્ટ ચિહ્નો અને અક્ષરોના સંયોજનો શીખે છે. એટલે કે સૌથી પહેલાં એ ટુ ઝેડ શીખશે, બરાબર, પછી 1 થી 10 શીખશે. એ જ રીતે પછી છેલ્લે તમે જેમ સ્પેલિંગ શીખેલા છો કેટ, ડોગ, આ રીતના એ લોકો સ્પેલિંગ શીખશે એટલે કે અક્ષરોનું સંયોજન શીખે છે અને આ રીતે તેઓ વાંચતા અને લખતા શીખે છે. બરાબર, હવે દરેક ચિહ્ન
એમને યાદ રાખવાના જ હોય છે. આ પદ્ધતિઓ સ્પર્શથી ઓળખવા ઓળખ કરવા પર આધાર રાખે, એટલા માટે એ લોકોને બધા ચિહ્નો યાદ રાખવા જરૂરી છે. જેમ તમારે એ ટુ ઝેડ, 1 to 100 બધું યાદ રાખવું જરૂરી છે, એમ એ લોકોને પણ દરેક ચિહ્ન યાદ રાખવા જરૂરી હોય છે. જો લખવું અને વાંચવું હોય તો આ ચિહ્ન યાદ રાખી શકે તો જ એ લોકો લખી અને વાંચી શકે છે. ઓકે, બ્રેઇલ લિપિનું લખાણ હાથ કે મશીન દ્વારા ઉત્પન્ન કરી શકાય છે. હવે એ તમે ટપકા કઈ રીતે ઉપસાવી શકો છો? તો કે કોઈપણ મશીન દ્વારા. આજકાલના તમે જમાનામાં જુઓ તો આજકાલનો યુગ છે, એમાં ટાઈપરાઇટર્સ જેવા સાધનો અને મુદ્રણ એટલે કે પ્રિન્ટિંગ મશીન, ઓકે, એના દ્વારા આ બધું વિકસાવવામાં આવેલું છે. તમે જુઓ આજકાલ આટલી ટેકનોલોજી વિકસી ગઈ છે, એટલે હવે આપણે આવા પ્રિન્ટિંગ મશીનો દ્વારા આ જે લખાણ છે એ ઉપસાવીને બનાવી શકીએ છીએ. બરોબર, હવે જો આપણને અહીંયા થોડીક વધારાની માહિતી આપેલી છે એ જોઈ લઈએ. થોડા ખામીયુક્ત દ્રષ્ટિવાળા ભારતીયોને મહાન ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવાનો શ્રેય જાય છે. આપણે એવું નથી કે જે દ્રષ્ટિની ખામી હોય છે એ લોકો કંઈ કરી નથી શકતા. અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલા છે કે જેને દ્રષ્ટિની ખામી હતી છતાં પણ એ લોકો પોતાનું નામ બનાવી ચૂક્યા છે. અહીંયા આપણે એને યાદ કરીએ છીએ. બરોબર, તમે જોઈ શકો છો અહીંયા તો કે એ એક પ્રકારની મહાન ઉપલબ્ધિઓ બનેલી છે આપણા ભારતની અંદર. દિવાકર નામના એક મેઘાવી બાળકે ગાયક તરીકે અદ્ભુત પ્રદર્શનો આપ્યા છે. ત્યારબાદ જુઓ તો કે જન્મથી સંપૂર્ણ ખામીયુક્ત દ્રષ્ટિવાળા શ્રી રવિન્દ્ર જૈને અલ્હાબાદથી પોતાની સંગીત પ્રભાકરની ઉપાધિ મેળવી. તેમણે એક ગીતકાર, ગાયક અને સંગીત રચયિતા તરીકે પોતાની શ્રેષ્ઠતા દર્શાવી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે લાલ અડવાણી, જે પોતે ખામીયુક્ત દ્રષ્ટિ ધરાવે છે, તેમણે ભારતમાં વિકલાંગોના પુનર્વસન અને વિશિષ્ટ કેળવણી માટેની સંસ્થાની સ્થાપના કરી અને આ ઉપરાંત તેમણે યુનેસ્કોમાં બ્રેઇલ સમસ્યાઓ પર ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. ઓકે, હવે આપણે એક બેસ્ટ લેખિકાની વાત કરી રહ્યા છીએ કે અમેરિકાની એક લેખિકા અને પ્રાધ્યાપિકા હેલન એ કેલર કદાચ સૌથી વધારે જાણીતી અને પ્રેરણાદાયી ખામીયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિ છે. માત્ર 18 મહિનાની ઉંમરે તેમણે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી, પરંતુ પોતાના સંકલ્પ અને સાહસને લીધે એક વિશ્વવિદ્યાલયમાંથી એક સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી શક્યા. બરોબર, તમે જોઈ શકો છો કે સ્ટોરી ઓફ માય લાઈફ સહિત તેમણે ઘણા પુસ્તકો લખ્યા છે. ઓકે, તો આ રીતે એ જેને પણ દ્રષ્ટિની ખામી હોય છે એ પણ કંઈક કરી શકે છે લાઈફમાં. એ આંખો ગુમાવવાથી આપણું જીવન પૂરું થઈ જતું નથી. એ ત્યાંથી તો આપણે નવું નવું જાણવાનું, નવું નવું શીખવાની શરૂઆત થાય છે. તો જેની પાસે પણ કંઈક ખામી હોય છે તો એને ભગવાન બીજી ઇન્દ્રિયો વિકસાવી જ દેતા હોય છે, અથવા તો એ બીજી ઇન્દ્રિયો દ્વારા દરેક વસ્તુને ઓળખી અને જાણી શકે છે અને આ રીતે તે પોતાનું જીવન ખૂબ સરળતાથી જીવી શકે છે. ઓકે, તો હવે આપણે જોઈએ કે આ પ્રકરણમાં આપણે શું શીખ્યા છીએ. જોઈએ, બધી સપાટીઓ પરથી પ્રકાશ પરાવર્તિત થાય છે. જ્યારે પ્રકાશ એ લીસી, ચળકતી અને નિયમિત સપાટીઓ પર આપાત થાય છે ત્યારે નિયમિત પરાવર્તન આપણને મળે છે. હવે જોઈએ તો કે ખરબચડી સપાટીઓ દ્વારા ડિફ્યુઝડ એટલે કે અનિયમિત પરાવર્તન આપણને મળે છે. તમે પરાવર્તનના બે નિયમો પણ જોઈ ગયા છો કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. આ બધી પ્રવૃત્તિઓ આપણે કરી ચૂક્યા છીએ. ઓકે, સમતલ અરીસાથી રચાતા પ્રતિબિંબમાં પાર્શ્વ વ્યુત્ક્રમ જોવા મળે છે. આપણે જોઈએ તો કે ખ્યાલ છે કે આપણે અરીસાની સામે ઊભા હોઈએ તો આપણો ડાબો હાથ જે છે અહીંયા ઉપર કરીશું તો અરીસામાં આપણને જમણો દેખાશે. બરોબર, આપણું ડાબું અરીસામાં જમણું અને આપણું જમણું અરીસામાં ડાબું દેખાય છે, તો એ જ આપણને બતાવવામાં આવ્યું છે, જેને પાર્શ્વ વ્યુત્ક્રમ કહે છે. અમુક કોણે ગોઠવેલા બે અરીસાઓ ઘણા બધા પ્રતિબિંબો રચી શકે છે. આપણે જોયું હતું કે સામે બે અરીસાઓ રાખેલા હતા, કોર્નરમાં ખૂણામાં 90 અંશનો, 60 અંશનો, 80 અંશનો, 180 અંશનો, તો એમાં આપણને 2, 3, 1 એવા પ્રતિબિંબો જોવા મળતા હતા. રાઈટ, હવે પછી જોયું હતું કે ઘણા બધા પરાવર્તનોને લીધે કેલિડોસ્કોપમાં સુંદર તરાહો બને છે. આપણે કેલિડોસ્કોપમાં કેવી બધી અલગ અલગ ડિઝાઇનો જોવા મળતી હતી એ આપણને કીધેલું છે. સૂર્યનો પ્રકાશ જે શ્વેત પ્રકાશ કહેવાય છે, 7 રંગો મળીને તે બને છે.
શ્વેત પ્રકાશનું તેનું ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે, જે આપણે સાતમા ધોરણમાં પણ જોઈ ગયા હતા, બરોબર? પ્રિઝમની પ્રક્રિયા પછી અહીંયા પણ આપણે એવું ટ્રાય કરી હતી, પ્રિઝમની જેમ વર્તવાની, બાઉલમાં પાણી લીધું, પછી એમાં આપણે સમતલ અરીસો મૂક્યો અને એ પ્રિઝમ તરીકે કાર્ય કરતું હતું, તેથી આપણને તે પ્રકાશ જાનીવાલી પીનારા તરીકે સાત રંગોમાં પ્રકાશનું વિભાજન થઈને જોવા મળતો હતો. ત્યારબાદ આપણે કરી હતી વાત આંખની, કે આંખમાં જુઓ કોર્નિયા, આઈરિસ, કીકી, લેન્સ અને દ્રષ્ટિચેતા આંખના અગત્યના ભાગો છે. સામાન્ય રીતે તમે જુઓ તો કે ખામી રહિત એટલે કે સામાન્ય આંખ નજીકની અને દૂરની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકે છે. બ્રેઇલ લિપિનો ઉપયોગ કરીને ખામીયુક્ત દ્રષ્ટિ ધરાવતા લોકો વાંચી અને લખી શકે છે. ખામીયુક્ત દ્રષ્ટિ ધરાવતા લોકો પોતાના પર્યાવરણ સાથે આંતરક્રિયા માટે પોતાની બીજી ઇન્દ્રિયોને વધારે તીવ્રતાથી વિકસાવે છે અને આ રીતે તે પોતાની આસપાસની બધી વસ્તુઓને ઓળખવાનો પ્રયત્ન કરે છે. ઓકે, તો હવે આપણે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે.